3.3 અણુ શું છે? સામાન્ય રીતે અણુ બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે. એટલે કેવું છે, ઓક્સિજન છે તો ઓક્સિજન ઓ લખીએ તો એ પરમાણુ છે, પણ ઓક્સિજન છે એ ઓટુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એમાં બે ઓક્સિજન જોડાયેલા હોય છે. તો ઓટુ છે એ અણુ છે, એમાં ઓ અને ઓ બંધાયેલા હોય છે, બે ઓના પરમાણુ. અચ્છા, પરમાણુ ઓક્સિજનનો એક છે પરમાણુ, અને બે પરમાણુ જોડાઈને બને છે અણુ, ઓક્સિજનનો અણુ. તો આ થઈ ગયું, આ તત્વ હતું ઓક્સિજન અને આ તત્વનો અણુ છે. હવે જે પાણી છે, તો પાણીમાં એચ ટુ ઓ હોય છે, એમાં બે હાઇડ્રોજનના પરમાણુ અને એક ઓક્સિજનનો પરમાણુ જોડાઈને બને છે. તો પાણી છે સંયોજનનો અણુ છે. અને જ્યારે આ ઓટુ છે તત્વનો, કારણ કે આમાં એક જ તત્વ છે ઓક્સિજન, ઓક્સિજનના પરમાણુ જ છે, પણ ઓક્સિજન ઓ બંધ ઓ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ઓક્સિજન છે, પછી નાઇટ્રોજન છે, તો એ પણ એન ટુ તત્વનો અણુ છે. ક્લોરિન વાયુ સીએલ ટુ, બરાબર છે. સંયોજનો તો બહુ બધા છે, ઘણા બધા. પાણી છે, પછી મિથેન એનું સીએચ ફોર, હા. તો આ સંયોજન છે, કારણ કે એક કાર્બન છે અને એક હાઇડ્રોજન છે, બે અલગ અલગ તત્વોના પરમાણુ છે. એટલે આ છે સંયોજનનો અણુ, આ થાય તત્વનો અણુ. બરાબર, સામાન્ય રીતે અણુ બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે. તો અહીંયા બે અથવા એના કરતાં વધારે, અહીંયા ત્રણ પરમાણુ છે, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા પરસ્પર આકર્ષણ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે. તો એચ ટુ ઓ પાણીમાં શું હોય છે, ઓ હોય છે, એનું એક એચ સાથે બંધ હોય છે અને બીજો એચ સાથે. તો આ રીતે એ લોકો રાસાયણિક જે વચ્ચે છે એ બંધ છે રાસાયણિક બંધ, એટલે કે રાસાયણિક બંધ એટલે કે પરસ્પર આકર્ષણ બળ, એના દ્વારા એ જકડાઈને રહે છે. તો એક અણુ થયો, આવા અસંખ્ય અણુઓ પાણીમાં હોય છે. અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મકણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મકણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય. તો પાણી લઈએ, આપણે એક લીટર પાણી લઈએ, તેમાં લાખો અણુઓ છે, બરાબર છે, એચ ટુઓના. તો આ જે સ્વતંત્ર કણ છે એચ ટુઓ, એ પણ પાણીના ગુણધર્મો ધરાવે છે, એનો સૌથી સૂક્ષ્મ કણ છે અણુ. એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. તો આ વસ્તુ ધ્યાન રાખવી, એક જ તત્વ, તો અહીંયા જોયું તો ઓક્સિજનનું પરમાણુ, બીજો પણ ઓક્સિજનનું પરમાણુ, એ બંને જોડાઈને ઓટુ અણુ બનાવે. અને બીજું છે એચ ટુ, કાં તો પછી મિથેન સીએચ ફોર. તો અહીંયા એક કાર્બન અને હાઇડ્રોજનના ચાર, તો કાર્બન અને હાઇડ્રોજન જુદા જુદા તત્વો છે, એટલે જુદા જુદા તત્વો પણ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. તત્વના અણુઓ, કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુ દ્વારા બને છે, બરાબર છે. તો આપ્યું છે આર્ગોન, એઆર, હિલિયમ, એજી વગેરે જેવા અનેક તત્વોના અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુ દ્વારા તૈયાર થાય છે. તો આર્ગોનમાં બધા એક સરખા એક જ પ્રકારના પરમાણુ, હિલિયમમાં પણ એક જ પ્રકારના, પરંતુ મોટાભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી. એટલે કે જે અધાતુઓ મુખ્યત્વે વાયુ સ્વરૂપે હોય છે, ઓક્સિજન, નાઇટ્રોજન, તે બધા કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ સંયોજન છે, એમાં સીઓ ટુ છે એક કાર્બન અને ઓક્સિજનના બે પરમાણુ. ઉદાહરણ તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુથી બનેલો છે, તેથી તે દ્વિપરમાણુય અણુ તરીકે ઓળખાય છે. તો ઓક્સિજનમાં એક અણુ છે, એની અંદર ઓક્સિજનના જ બે પરમાણુ હોય છે, એટલે એને દ્વિપરમાણુય અણુ કહે છે. જો બેના બદલે ત્રણ ઓક્સિજન પરમાણુ સંયોજાય તો ઓઝોન ઓ3 મળે છે. તો આ થયો ઓઝોન, આ પણ અણુ જ છે ઓઝોન ઓ3. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે. તો અહીંયા ઓટુની પરમાણ્વીયતા 2, ઓ3ની 3. ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી, તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. તો અહીંયા ખાલી 2 જ છે, પણ કાર્બનમાં તો 60 સુધી પણ જાય છે, એટલે કે એમાં એક કાર્બન અણુમાં 60 પરમાણુ જોડાયેલા હોય, એ રીતે અલગ અલગ સંખ્યામાં છે, એટલે એનું બંધારણ સરળ નથી. ચાલો આપણે કેટલાક તત્વોની પરમાણ્વીયતા જોઈએ.
તો અહીંયા તત્વો આપે છે અધાતુ આર્ગોન એક પરમાણુય, એટલે કે એનો એક જ પરમાણુ હોય છે. હિલિયમ એક પરમાણુય, ઓક્સિજન દ્વિપરમાણુય એટલે કે ઓક્સિજન બે, હાઇડ્રોજન દ્વિપરમાણુય એચ ટુ, નાઇટ્રોજન દ્વિપરમાણુય નાઇટ્રોજન એન ટુ, ક્લોરિન દ્વિપરમાણુય સીએલ ટુ, ફોસ્ફરસ ચતુપરમાણુય પી ફોર, અને સલ્ફર બહુપરમાણુ. એટલે સલ્ફરના ઘણા બધા હોય છે, એટલે કેટલા છે એ લખ્યું નથી પણ ખૂબ વધારે હોય છે. તો આના આ જે સંજ્ઞા છે ઓક્સિજનની સંજ્ઞાઓ, હાઇડ્રોજનની એચ, નાઇટ્રોજનની એન, ક્લોરિનની સીએલ અને ફોસ્ફરસની પી. પછી છે ધાતુ, તો સોડિયમ તો એક પરમાણુય છે, સોડિયમની સંજ્ઞા છે એન એ. લોખંડ એક પરમાણુય, એફિસિયસ એની સંજ્ઞા. એલ્યુમિનિયમ એક પરમાણુય, એની સંજ્ઞા છે એએલ. કોપર એટલે કે તાંબુ એ એક પરમાણુ છે એટલે કે સીયુ. અહીંયા જોઈએ અધાતુઓમાં જ દ્વિપરમાણુય અને વધારે પરિમાણ જોવા મળે છે. અને પછી છે સંયોજનના અણુઓ, જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુઓનું નિર્માણ કરે છે. તો અહીંયા જોઈએ પાણી છે, તેનું ઉદાહરણ લઈએ તો એચ ટુઓ. તો પાણીનો કોઈ પણ જગ્યાએથી આપણે પાણી લઈશું, શુદ્ધ પાણી, તેમાં બે હાઇડ્રોજન હશે અને એક ઓક્સિજન હશે, અને આ પ્રમાણ હંમેશા જળવાઈ રહે. તો આ જે બન્યું હોય છે સંયોજનનો અણુ, અને પાણી એ સંયોજન છે, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું સંયોજન. તો જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુઓનું નિર્માણ કરે છે. કોષ્ટક 3.4માં કેટલાક ઉદાહરણો આપેલા, તો પાણી એચ ટુ, તો અમે એચ બે અને ઓક્સિજન એક. તો અહીંયા જોઈ લઈએ અમુક ઉદાહરણ આપ્યા છે. પહેલું આપ્યું છે પાણી, તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન હોય છે, એમાં ગુણોત્તર છે, દળનો ગુણોત્તર 1:8 છે. હાઇડ્રોજનનું 1 ગ્રામ હોય તો ઓક્સિજનનું 8 ગ્રામ. એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન હોય, એનું અણુસૂત્ર છે NH3. તેમાં 14 નાઇટ્રોજન હોય ત્યારે 3 ગ્રામ વજન હાઇડ્રોજન. પછી છે કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે જે વાયુ આપણે ઉચ્છવાસ માટે કાઢે છે. આપણે ઓક્સિજન લઈએ છીએ શ્વાસમાં અને કાર્બન ડાયોક્સાઇડ છોડી, એમાં કાર્બન અને ઓક્સિજન હોય છે, એમાં દળથી ગુણોત્તર 3:8 હોય છે. કાર્બનનું દળ 3 ગ્રામ હોય અને ઓક્સિજનનું 8 ગ્રામ. અહીંયા પાણીનું ઉદાહરણ આપ્યું છે, તત્વ દળથી ગુણોત્તર પરમાણુય દળ. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 U છે અને ઓક્સિજનનું 16 છે, ઓક્સિજનના 1 પરમાણુ દળ 16 છે. દળથી ગુણોત્તર છે 1 અને 8, એટલે કે હાઇડ્રોજનનું 1 ગ્રામ દળ હોય તો ઓક્સિજનનું 8 ગ્રામ, અને પરમાણુય દળ હાઇડ્રોજનનું 1 U છે અને ઓક્સિજનનું એના કરતાં 16 ગણું છે. 16 દળ ગુણોત્તર અથવા પરમાણુય દળ તો 1:1 અને ઓક્સિજનનું 8 ગ્રામ દળ છે એના ભાગે એનું દળ, તો 8/16 થઈ જશે 1/2. બરાબર, તો સરળ ગુણોત્તર થશે 2:1, એટલે કે 2 હાઇડ્રોજન હશે તો 1 O હશે, એટલે કે પાણીનો 1 અણુમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન હોય H2O. આમ પાણી માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર H:O બરાબર 2:1 છે. તો આ વસ્તુ આપણે કઈ રીતે શોધી, કે આપણે જે હાઇડ્રોજન લીધો, ઓક્સિજન લીધો, એનાથી આપણે પાણી બનાવ્યું. હવે એમાં જોયું કે કેટલું 1 ગ્રામ હાઇડ્રોજન વાપરીએ તો એની સામે 8 ગ્રામ ઓક્સિજન જાય. પછી આપણને એનું પરમાણુય દળ ખબર હતી, તો એના એ દળ ઉપરથી આપણે એનો ગુણોત્તર શોધી કાઢ્યો કે હાઇડ્રોજનમાં કેટલા ઓક્સિજનના પરમાણુ હશે ને કેટલા હાઇડ્રોજનના હશે. તો એને પરમાણુની સંખ્યાનો ગુણોત્તર 2:1 છે, એટલે હાઇડ્રોજનના પરમાણુ 2 હોય ત્યારે ઓક્સિજનનો પરમાણુ 1